તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અને આજના વ્લોગમાં મારે આજે 4 તારીખ છે અને આજે મારું સીપીયુનું ગેમિંગ સીપીયુ ડિલિવરી થવાનું હતું, ગેમિંગ સીપીયુ ડિલિવરી થવાનું હતું. તે ફાઇનલી ડિલિવરી થઈ ગયું છે અને હમણાં એનું ઓપન કરીએ અને બધું જોઈએ કે આમાં બધું કમ્પ્લીટ બધું બરાબર થયું છે અને કયું નહીં કયું નહીં. અને જો અહીંયા સ્પેક્સ લખ્યું છે, જો જીસ્ટ i5 6th generation પ્રોસેસર છે, 4 કોર 4 થ્રેડ, 16 GB RAM અને 1650 ગ્રાફિક કાર્ડ છે 4 GB નું, 512 ની MMV SSD છે, ગેમિંગ કેબિનેટ વાઈફાઈ. તો આ છે બરાબર. તો હમણાં હું થાકી ગયો કેમ કે અત્યારે જસ્ટ ફોન આવ્યો એટલે હું લેવા જોઈ ગયો હતો. અને પછી આપણે આને અનબોક્સિંગ કરીએ અને હું તમને દેખાડું. અને આમાં ટેસ્ટ બી કરશું આપણે ફ્રી ફાયર હતા જે ટેસ્ટ કરશું. GT5 તમારી પાસે ઇન્સ્ટોલ નથી એટલે એ મારા ભાઈબંધ પાસેથી લઈને પછી મારે એ ટેસ્ટ કરવાની છે. એ વિડીયો પછી તમારે નેક્સ્ટ આવશે બરાબર. અત્યારે આપણે ખાલી જોઈએ અને શરૂ કરીને કે બધું કમ્પ્લીટ આવ્યું છે કે ન થાય. તો ગાઈસ હવે કરીએ છીએ આને ઓપન. એક આ વાઈફાઈ છે, એડેપ્ટર મિની, એક કોડ છે અને આ બિલ છે. ગાઈસ પ્રોડક્ટ તો સેમ લાગે છે, બસ ખાલી એક છેલ્લે કહું તમને, એક કાક ફેર આવ્યું છે એ છેલ્લે હું તમને કહું. તો ગાઈસ એમાં એક મેં વિડીયોની સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, સ્ટાર્ટિંગ કાક વચ્ચે, કે ગ્રાફિક કાર્ડ એક ઊંધું આવ્યું છે, 730 આવી ગયું છે ગ્રાફિક કાર્ડ. જો આ છે ગ્રાફિક કાર્ડ, કન્સિસ્ટન્ટનું છે અને ગ્રાફિક કાર્ડ છે 730, 4 GB RAM DDR3. તો આ છે ને ખાલી એક બોક્સ પેકિંગ જ છે, બાકી કાંઈ બી ગડબડ નથી આવ્યું. અને 1650 ગ્રાફિક કાર્ડ જ આવ્યું છે. આ તો એક મેં ફોન કરીને પછી કન્ફર્મ કર્યું કે આ રીતે આમ પ્રોબ્લેમ આવ્યો છે, તો એ લોકોએ કીધું કે બિલ ને ગ્રાફિક કાર્ડનો ફોટો મોકલો એટલે થઈ જશે. તો મેં ફોન કરી વાતચીત કરી, બધું કમ્પ્લીટ થઈ ગયું. તો ભાઈ કહે કે તમારા સોફ્ટવેરમાં જુઓ 1650 નું ગ્રાફિક કાર્ડ છે, ગ્રાફિક કાર્ડનો તમે ફોટો બતાવ્યો, બધું કમ્પ્લીટ જ આવ્યું છે. હવે તમને હું સીપીયુ દેખાડું છું બરાબર. અને એમાં ટેસ્ટિંગ અત્યારે ફ્રી ફાયર મને રમતા નથી આવડતું એટલે તમને ઓપન કરીને દેખાડી દઉં કોઈ બધા સેટિંગ બરાબર. એટલે એ રીતે તમે જોઈ લેજો, કદાચ પછી આગળ જતાં હું ગેમ પ્લે નાખીશ તો એ તમને હું કહી દઈશ બરાબર. તો તમને દેખાડું છું, જુઓ આ છે મારું આખું સીપીયુ બરાબર. હવે એને સ્ટાર્ટ કરું તો જો આવો એની લુક છે. કમેન્ટમાં કહેજો કેવું લાગે છે, કમેન્ટમાં તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. અને આ ઝેબ્રોનિક્સ ઓલવે હેડ બરાબર આવી ગયું. એક આ નોર્મલ એક કીબોર્ડ માઉસ છે, એ આ કીબોર્ડ મારું નથી, ભાઈબંધનું છે, બસ ખાલી એક માઉસ જ છે. હવે એ આગળ જતાં એવું લાગે ને તો ગેમિંગ માઉસ આપણે લઈ લઉં, બે બંને લઈ લેશું. બાકી અત્યારે જો તો 60 Hz એટલે વાતું આટલું દેખાય છે. અને મેં આમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા છે, જો ફ્રી ફાયર ડાઉનલોડ કરેલું છે, BlueStick 5 છે, પછી ફિલ્મોરા છે અને એવું ઘણું દેખાડ્યું છે. હવે તમને બધું દેખાડી દઉં કે આમાં શું શું છે. જુઓ અહીંયા NVIDIA છે, જુઓ તમને આવી રીતે કદાચ ન ખબર પડે ને તમારું સીપીયુ કનેક્ટ કરીને જુઓ છે, 1650 ગ્રાફિક કાર્ડ એટલે આ કમ્પ્લીટ છે બરાબર. અને ફ્રી ફાયર ઓપન કરીને તમને દેખાડી દઉં. અલ્ટ્રામાં આલે ગઈશ અલ્ટ્રા. અને આ જો કેવું લાગે છે એ મને કહેજો. એક આ પન્ની નથી ઉતારી મેં કેમ કે અત્યારે થોડાક દિવસ ટેસ્ટિંગમાં હાલશે એટલે પન્ની. આ જો કંટ્રોલ છે એના અને ડિસ્પ્લે અલ્ટ્રા નોર્મલ હાઈ બરાબર એ રીતે છે. બાકી સ્ટાન્ડર્ડ બી કરી શકો, અલ્ટ્રામાં કરી શકો,
બરાબર, બંનેમાં રમી શકો તમે. અચ્છા મને રમતા તો નથી આવડતું, તોય છતાં તમને ટ્રેનિંગ દેખાડી દઉં. Free Fire India is set in a virtual world. તો આ રીતે છે, જુઓ રમતા તો નથી આવડતું. એ આપણે પછી રમશું કઈ, બરાબર. તો આ રીતે છે બરાબર, ફ્રી ફાયર એ મક્ખન આલેલ છે બરાબર. આ ફિલ્મોરા છે, તમારી પાસે ફિલ્મોરા સોફ્ટવેર હોય ને તો એ કામ લાગશે. જો એ ઓપન કરી તમને દેખાડી દઉં, જો એક મારી પાસે પ્રોજેક્ટ હતો તે તમને દેખાડી દઉં. ઊંધું છે હમણાં, એ સીધું કરી જ દઉં તમને. બ્લોગ અને આજના બ્લોગમાં મારે આજે 4 તારીખ છે અને આજે મારું સીપીયુ ગેમિંગ સીપીયુ ડિલિવરી થવાનું છે. તો આવી રીતે તમે એડિટિંગ કરી શકશો, એમ તો 1080p થઈ જાય, વાંધો નહીં આવે સીપીયુમાં, કેમ કે ગ્રાફિક કાર્ડ છે એટલે વાંધો નથી આવવાનો જેમ બને એમ. તમે આવી રીતે એડિટિંગ કરી શકશો, ફ્રી ફાયર નોર્મલ રમી શકશો, વાંધો નહીં આવે. અલ્ટ્રામાં તે પાજી મને ફાવતી નથી એટલે હું અત્યારે નથી રમતો, પણ પ્રેક્ટિસ કરી શકી હતી. મારી એક ગેમિંગ ચેનલ છે, તમે ગેમિંગ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને જોઈ લેજો બરાબર. બાકી આજનું આ અત્યારે હતું, અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. અને અને GTA વિડીયો હજી વાર લાગશે એનો, કેમ કે હજી ઇન્સ્ટોલ કરવાની છે, બધું કરવાનું છે. અને સીપીયુ કેવું લાગે મને કમેન્ટમાં કહેજો બરાબર. તો બસ આજનો બ્લોગ બસ એટલો, તો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને મળશું હવે નવા વિડીયોમાં બરાબર. બાય બાય.